અર્ધનારીશ્વર રૂપમાં રમી રહેલા યુવાનોને તમે જોઈ રહ્યા છો. આ લોકો જે નૃત્ય રમી રહ્યા છે તે આદિવાસીઓની પરંપરા અનુસાર રમાતું ઘેરૈયા નૃત્ય છે. ઘેરૈયા નૃત્યમાં યુવાનો પરંપરા અનુસાર બ્લાઉઝ સાથે રંગબેરંગી સાડીને કાચડા સ્ટાઇલમાં પહેરે છે. માથે આદિવાસી મોભેદાર પાઘડી પહેરે છે. કોઈ સ્ત્રી જે રીતે શૃંગારિત થાય એ રીતે ચહેરા પર મેકઅપ, ઘરેણા, સૌભાગ્યનું પ્રતિક ચુંદડી, માતાજીને પ્રિય ગલગોટાના પુષ્પોની માળા, પગમાં ઘૂંઘરું પહેરીને તૈયાર થાય છે. જ્યારે એક હાથમાં મોરપીંચ અને બીજા હાથમાં દાંડિયો ધારણ કરી શિવશક્તિને અર્ધનારીશ્વર રૂપ સમા રૂમઝૂમ કરતા નીકળી પડે છે. ઘેરૈયા ટોળકીનો નાયક કવિઓ કહેવાય છે, જે વિવિધ ભાતીગળ ગીતો ગાય છે અને બાકીના સભ્યો ગીતને ઝીલીને ગરબે ઘૂમે છે. આદિવાસીઓ ઘેરૈયાને સાક્ષાત દેવ દેવીના અવતાર સમાન પવિત્ર માને છે, જેથી જન્મથી લઈ મરણ સુધીના દરેક પ્રસંગમાં ઘેરૈયા રમાય છે અને એના ગીતો પણ છે. મહત્વનું છે કે આધુનિકતાની દોડમાં આદિવાસીઓનું ઘેરૈયા નૃત્ય વિસરાતું જતું હોવાથી બેલીમોરા સ્થિત સોમનાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા ઘેરૈયા નૃત્યને જીવંત રાખવા માટે છેલ્લા 29 વર્ષોથી લાભ પાંચમના પર્વ પર આ નૃત્ય આયોજિત કરાય છે. આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે જોડાયેલા રહો ઝી24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે.